हेलो एवरीवन, तो चलो आज आप शुरू करिए LM317 एडजस्टेबल वोल्टेज। तो आ LM317 आईसी है बराबर, अने आ छे एनी सर्किट बराबर। तो सर्किट नी अंदर शुरुआतना भागनी अंदर शुं आवशे तमारुं, आटलू स्टेप डाउन ट्रांसफॉर्मर आवशे। पहला अहीं एसी वोल्टेज जे आपणे पिनमांथी लेशुं, आ स्टेप डाउन ट्रांसफॉर्मर, अने स्टेप डाउन ट्रांसफॉर्मर जे छे આપણે બ્રિજ રેક્ટિફાયરની અંદર જવા દઈશું, અને આ પ્રકારનું સર્કિટ કનેક્શન છે, આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવશે। હવે આ ડાયોડ છે 4007, આ કેપેસિટર C1, એની વેલ્યુ 1000 માઇક્રોફેરાડે છે, અને બીજું છે કેપેસિટર C2, એની વેલ્યુ 100 માઇક્રોફેરાડે છે। ઓકે, હવે આપણે અહીંથી જોઈએ તો સૌથી પહેલાં આનાથી આગળ રહેવાનું છે, આ છે વેરીએક, વેરીએબલ એસી, એટલે વેરીએબલના શરૂઆતના VARI અને એસીના એસી ભેગા કરીને બને છે વેરીએક। અહીંથી સૌથી પહેલાં તો આ છેડો આવે છે વેરીએકમાં, એટલે આની અંદર કેટલા આવતા હશે, 220 થી 260 વોલ્ટ, જે આપણા 220 થી 240 260 આપણા ઘરની અંદર આવે છે, એ સીધા પિનમાંથી આ કનેક્શન લીધું છે। એ આ પિન કનેક્શન સીધું આપ્યું છે આપણે વેરીએકમાં, એટલે આના આની મદદથી આપણે શું કરી શકશું, તો કે વોલ્ટેજ ચેન્જ કરી શકશો, અને રેન્જ જે છે આની એ 0, 20, 40, 60 એવી રીતે તમે જોઈ શકો છો 270 સુધીની છે। હવે આ વેરીએક 270નું છે, તો આને હાથ ન અડે એનું ધ્યાન રાખવાનું, એટલે જ આપણે પ્રેક્ટિકલની અંદર એને પાછળ રાખીએ છીએ કે ભૂલમાં આમ હાથ બાદ અડી જાય તો આપણે ચોંટી ન જઈએ, સેફ્ટી ફર્સ્ટ। હવે આ વેરીએબલના અંદરથી જે બે છેડા આવે છે આપણે નાખેલા છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં, આ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે તમારું, અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપણી પાસે બે છે, એક 12 વોલ્ટ એસી છે અને બીજા 24 વોલ્ટ એસી છે, એટલે આપણી સેફ્ટી માટે આપણે અત્યારે 12 વોલ્ટ વાપરીશું। એટલે હવે આ વેરીએબલનો જે છેડો છે એ સીધો આપણે કનેક્ટ કરી દીધો છે આની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર બરાબર, આ એ છેડો, અને આ બીજો છેડો તેમાં નાખી દીધો છે, અને આ એનું આઉટપુટ લઈ અને સર્કિટની અંદર તો આપીએ છીએ, પણ એ પહેલાં આપણે ચેક કરશું આની અંદર મલ્ટીમીટરમાં, એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના બે છેડા પહેલાં આમાં નાખી દેશું। હવે તમે જોજો આને આપણે ચેન્જ કરશું તો એ પ્રમાણે અહીંયા એસી વોલ્ટેજ ફેરવા છે, અને ખાસ ધ્યાન રાખવું આ છે ને વોલ્ટમીટરના એસીમાં રાખવાનું છે, આ એસી છે બરાબર, ટિલ્ડે સાઇનવાળું છે એટલે એની અંદર મેઝર કરવાના છે। તો આ હું ફેરવતો જઈશ ને વેરીએબલ વેરીએક, એ રીતે મારા તમે જોઈ શકો છો એસી વોલ્ટેજ, આ ઇનપુટ વોલ્ટેજ છે એ ચેન્જ થતા જશે, 12 વોલ્ટ સુધી એની રેન્જ છે અત્યારે, જો આવું થાય તો આપણે ઓલે ઓલે સ્લોલી સ્લોલી જશું, નહીંતર ફટાકડો થઈ જાય ફાટીને। હાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કેટલા 13 વોલ્ટ સુધી લઈએ છીએ બરાબર। પછી આ બે સર્કિટ આપણે જોઈએ, એ સર્કિટ પીસીબીમાં કનેક્ટ કરવાની છે, તો સર્કિટ જે છે એ પીસીબીમાં કનેક્ટ કરી દીધી છે, એટલે બ્રિજ રેક્ટિફાયર થઈ ગયો 4 ડાયોડ વડે, આ બે કેપેસિટર થઈ ગયા, આ LM317 થઈ ગયું, આ બે રેઝિસ્ટન્સ થઈ ગયા, અને ત્યાંથી આને આપણે જોડી દેવાનું વોલ્ટમીટર સાથે, અને સાથે સાથે આ ડિકેડ રેઝિસ્ટન્સ બોક્સ, અને અહીંથી એક લોડ ફિક્સ કરી નાખશું આપણે, અને આની અંદર DC વોલ્ટેજ માપશું, એટલે સામેના ભાગમાં જે છે બે મલ્ટીમીટર આવશે। હવે તમે આ વ્યવસ્થિત જોઈ શકો, આ સાઈડ AC છે અને આ સાઈડ DC છે, વચ્ચેનું મલ્ટીમીટર નકામું છે, એટલે હવે અહીંયા શું કરશું આપણે, પહેલા ભાગની અંદર વોલ્ટેજ ચેન્જ કરતા જશું 1, 2, 3, 4 એવી રીતે, અને સામે જે છે એ DC વોલ્ટેજ કેટલા આવે છે માપતા જશું, તો એક સમય એવો આવશે કે DC વોલ્ટેજ કોન્સ્ટન્ટ થશે। તો આજે આપણે લાઈવ જોશું કેવા રીડિંગ આવે છે, ચાલો મહેશભાઈ। તો હવે આપણે જુઓ, સૌથી પહેલા આને અહીંયા હું 1 વોલ્ટ રાખું, ફોર એક્ઝામ્પલ AC સાઈડ, તો અહીંયા AC સાઈડ મેં રાખ્યા 1 વોલ્ટ બરાબર, તો અહીંયા DC સાઈડ કેટલું આવે છે 0.015, તો એ પહેલાં નોટ ડાઉન કર્યું આપણે, અહીંયા AC ઇનપુટ 1 વોલ્ટ અને DC વોલ્ટ આઉટપુટ આવ્યા 0.015। એવી રીતે પછી શું કરશું આપણે, આ સાઈડ AC ચેન્જ કરશું, અને 1 વોલ્ટમાંથી કેટલા કરશું આ વેરીએક ફેરવીને 2 વોલ્ટ, ચાલો તો આ થઈ ગયા 2 વોલ્ટ બરાબર છે, આ 2 વોલ્ટ થઈ ગયા। હવે અહીંયા આપણે DC આઉટપુટ જોશું, તો એ આવે છે 0.089 અથવા 0.888 વોલ્ટ, એ લખી નાખશું આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં, અને અત્યારે જે છે અહીંયા 10 કિલો ઓહ્મનો રેઝિસ્ટન્સ
ફિક્સ રાખવાનો છે. એટલે આવી રીતે વોલ્ટેજ લેશું તો હવે અમે તમને બધા રીડિંગ લઈ લેશું, પછી દેખાડશું, નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જશે. બધા રીડિંગ લઈને દેખાડી દઈશું કે ક્યાંથી ફિક્સ થાય છે. તો હવે અમે બધા રીડિંગ લઈ લીધા છે 13 વોલ્ટ સુધી. તો તમે જોઈ શકો છો કે અહીંયા વોલ્ટેજ જે છે 5 વોલ્ટ પછી એટલે કે 6 વોલ્ટથી ફિક્સ થવાના શરૂ થઈ ગયા છે. બરાબર, તમે જુઓ 6 વોલ્ટ ત્યારે 5.49, પછી 7 વોલ્ટે 5.48, 8 વોલ્ટે 5.48. તો આ શું થઈ ગયું છે? આપણો હવે વોલ્ટેજ જે છે એ એડજસ્ટેબલ થઈ ગયો છે. કે તમે અહીંથી ઇનપુટ સાઇડથી એસી ગમે એટલા ચેન્જ કરો 5-6 વોલ્ટ પછી કે 6 વોલ્ટ પછી, ત્યારે આઉટપુટ સાઇડ તો એસી કેટલા રહેશે? 5.48 વોલ્ટ જ રહેશે, જેનો ઉપયોગ આપણે ચાર્જરમાં ને એ બધામાં કરી શકીએ છીએ. એનો મતલબ એવો થયો કે આપણે આ જે વોલ્ટેજ એડજસ્ટેબલ બનાવ્યું છે એ 5 પોઈન્ટ આ કંઈક હલી ગયું છે અત્યારે, હવે એ વાંધો નહીં, પણ એ આપણે કોની માટે બનાવ્યું છે? 5.48 વોલ્ટ માટે. બરાબર છે. તો હવે એ ગણતરી જે છે એ આ સૂત્ર પરથી કરેલી છે. આપણી પાસે એનું આ સૂત્ર છે, વી આઉટપુટ બરાબર 1.25 1+R2 પણ આરો નો કે છેડા જલી ગયા હતા એ મહેશભાઈ આપણને વ્યવસ્થિત કરી દીધા છે. થેન્ક યુ મહેશભાઈ. હવે આપણી પાસે આ V0નું સૂત્ર છે, 1.25 1+R2/R1. આપણે આઉટપુટ કેટલા વોલ્ટેજ જોતા છે? તો કે 5 વોલ્ટ જોતો છે. બરાબર, V0 5 મૂકી દીધો અને એની ઉપરથી આખું સાદુરૂપ આપીને કેલ્ક્યુલેશન કર્યું તો R2 અને R1 વચ્ચેનો આપણને એક રિલેશન મળ્યો, તો R2 = 3R1. બરાબર છે, કારણ કે સરે 5 વોલ્ટ લેવાના કીધા હતા કે આઉટપુટ કેટલા 5 વોલ્ટ એડજસ્ટેબલ એવું બનાવો. તો આપણે R2 અને = 3R1 મળ્યું. હવે R1 છે એ આપણે અહીંયા લઈ લીધો છે 1 કિલો ઓહ્મનો આવડો આ, એટલે R3 કેટલો થાય? R2 3 કિલો ઓહ્મ થાય, પણ 3.3 કિલો ઓહ્મ લીધો છે અને એના લીધે ત્યાં 0.48 પાછળ વેરિએશન આવે છે. તો જો પોર્ટ જોડો તો તમને એક્ઝેક્ટ 5 વોલ્ટ પણ મળી શકે. તો અત્યાર સુધી આપણે જે કર્યું એ લાઇન રેગ્યુલેશન છે. હવે પછીના ભાગમાં અમે તમને શીખવાડીશું લોડ રેગ્યુલેશન. તો આપણે પહેલો ભાગ જે જોયો એ હતો લાઇન રેગ્યુલેશન, અને લાઇન રેગ્યુલેશનના અંદર આપણે લાઇન એટલે ઇનપુટ ભાગ સમજવાનો. એની અંદર આપણે ઇનપુટ ભાગ ચેન્જ કરતા હતા અને આઉટપુટ ભાગની અંદર 10 કિલો ઓહ્મ ફિક્સ રાખ્યું હતું. હવે આપણે જોઈએ બીજા ભાગમાં લોડ રેગ્યુલેશન, જેની અંદર આપણે શું કરશું, લાઇન એટલે કે ઇનપુટ સાઇડ 7 વોલ્ટ ફિક્સ કરી દીધા છે. બરાબર, અને આઉટપુટ સાઇડ આપણે આ અવરોધ છે 1 કિલો 2 કિલો એવી રીતે ચેન્જ કરતા જશું. અહીંયા કિલોવાળી રેન્જ છે. બરાબર, તો 1 કિલો 2 કિલો એવી રીતે ચેન્જ કરતા જશું અને આઉટપુટ જોતા જશું કે એની અંદર કાંઈ ફેર આવતો નથી. તો જો અત્યારે હું ચેન્જ કરું, અત્યારે કાંઈ છે નહીં. બરાબર, મેં ચેન્જ ન આવું છે, પણ સર્કિટ થોડીક સેન્સિટિવ છે એટલે એનું ધ્યાન રાખવું પડશે. બધી વસ્તુ જિંદગીમાં સેન્સિટિવ જ હોય છે. અહીંયા ચેન્જ કર્યું લોડ 1 કિલો, તો એ 5.48. હવે બીજી વખત 2 કિલો કરીએ તો એ 5.48. ત્રીજી વખત તો એ 5.48. ચોથી વખત કરો તો એ 5.48. 5 કિલો ઓહ્મ કરો તો એ 5.48. 6 કિલો ઓહ્મ કરો તો એ 5.48. બસ, હવે મારે બોલવાની કંઈ જરૂર છે નહીં. આવો તમે બદલતા જાઓ તો શું થઈ ગયું છે? આપણું રેગ્યુલેશન થઈ ગયું છે. તો અહીંયા તમે દાખલા તરીકે મોબાઈલ હવે ચાર્જ કરવા મૂકી દો તો આટલા ફિક્સ વોલ્ટેજ શું થયા કરશે? ચાર્જ થયા કરશે અને તમારી સર્કિટને ડેમેજ થશે નહીં. તો અહીંયા આપણો આ પ્રેક્ટિકલ પૂરો થાય. થેન્ક યુ.